પીપલોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયના વેરાન મેદાનમાં નેચર ક્લબે ગયા વર્ષે 150 ઇકો ફ્રેન્કલી ઊંચા રોપા ઉગાડ્યા હતા, પણ અચાનક તમામ રોપાનું નિકંદન થઈ જતા વિવાદ વકર્યો છે. પાલિકાએ વૃક્ષોનો સફાયો કર્યો હોવાનો આરોપ નેચર ક્લબે કર્યો છે. બીજી તરફ પાલિકાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. નેચર ક્લબના જણાવ્યા મુજબ શહેરમાં માત્ર 3-5% ટ્રી કવર છે. ગત વર્ષે ક્લબે પીપલોદની શાળામાં 150 ઇકો ફ્રેન્ડલી અંદાજે 10-12 ફીટ ઊંચા રોપા ઉગાડવામાં આવ્યા હતા. અહીં પાણી માટે નિયમિત ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઝાડને વાવવા ઉછેર પાછળ અત્યાર સુધી 1.50 લાખનો ખર્ચ પણ નેચર ક્લબે કર્યો હતો. આ અંગે સુરત નપાની અઠવા ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર ખત્રીએ જણાવ્યું હતું કે ગાર્ડન વેસ્ટનો નિકાલ કરવા સ્કૂલ તરફથી માંગણી કરવામાં આવી હતી, જેથી માત્ર ગાર્ડન વેસ્ટ જ દૂર કર્યું છે અને 4,000 રૂપિયા વહીવટી ચાર્જ પણ વસૂલ્યો છે. વૃક્ષ દૂર કરવાની વાત તદ્દન ખોટી છે.